નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2, આત્મબળ. ગાયત્રી મહામંત્ર અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. અથર્વવેદ 13:29 ના શ્લોકનો ભાવ: હે મનુષ્ય, તમારો આત્મા સૂર્યની જેમ જ તેજસ્વી, પ્રકાશવાન અને મહાન છે. પોતાની શક્તિને તો આ ઓળખી જુઓ, તમારો મહિમા કેટલો વિશાળ છે તેને જાણો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય વિશેષ સંદેશ આપતા જણાવે છે કે આત્મા અને પરમાત્માની વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. આ આત્મા જે આપણા શરીરમાં બિરાજમાન છે તે પરબ્રહ્મ પરમ પિતા પરમેશ્વરનો જ અંશ છે. તેની સત્તા બધા જ પ્રાણીઓમાં સમાયેલી છે. આપણે એમ પણ કહી શકીએ છીએ કે ભગવાને આપણા આત્માને પોતાના પ્રતિનિધિના રૂપમાં આ શરીરમાં મૂકેલો છે, જે આ શરીરમાં માધ્યમથી હંમેશા દેવતાની તરફ આગળ વધતો રહે છે. એ આપણું સૌથી મોટું કમનસીબ એ છે કે અજ્ઞાનના કારણે આપણે આપણા આત્માને જ ભૂલી ગયા છીએ અને દોષ દુર્ગુણના કચરા નીચે તેને દબાવી દીધો છે. જેવી રીતે સૂર્ય સમગ્ર સંસારને તેજ, પ્રકાશ, ગરમી, શક્તિ અને જીવન આપે છે, બરાબર તેવી જ રીતે આપણો આત્મા પણ શક્તિશાળી છે. આત્માને ઇન્દ્ર પણ કહેવામાં આવે છે. અહમ ઇન્દ્રો ન પરાજિગ્ય, અર્થાત હું ઇન્દ્ર છું અને કદી પરાજિત થતો નથી. આત્માની શક્તિ અનંત છે. તેની પાસે આત્મબળ હોય છે તેવા મનુષ્ય કદાપી હારતા નથી. આત્મબળની સત્તામાં જ વિજય અને તેના અભાવમાં પરાજય સમાયેલો છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મા અને પરમાત્માના સંબંધને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સ્વીકારી લે છે ત્યારે તે પોતે સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરવા લાગે છે અને તે દિનહીન ભાવનાઓથી મુક્ત બની જાય છે. ત્યાર પછી તે કદાપી કોઈ પણ કાર્યમાં પરાજિત થતો નથી. આત્મબળથી મનુષ્ય મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી લે છે. આત્મબળ એક આંતરિક જ્યોતિ છે. આત્માની શક્તિ રોગ, શોક વગેરે દોષોને બાળી નાખે છે. પવિત્ર કર્મો કરવાથી આત્માના દોષો દૂર થતા જાય છે અને અંતકરણમાં તેની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ જાય છે. આ જ્યોતિ આત્મિક શક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે અને એના દ્વારા દોષ દુર્ગુણો નષ્ટ થઈ જાય છે. એના કારણે હૃદયમાં દુર્ગુણોનો પ્રવેશ સદંતર બંધ થઈ જાય છે. આ એક મહાન શક્તિ છે કે જે મનુષ્યમાં સ્ફૂર્તિ તથા ઓજસ લાવે છે અને મોટામાં મોટા કાર્યો કરવાનું સામર્થ્ય પેદા કરે છે. તે વ્રજ સમાન ન કલ્પી શકાય તેવા મોટામાં મોટા વિઘ્નો દૂર કરીને અશક્યને પણ શક્ય બનાવી દે છે. આત્મબળને અશ્વબળ મેડસી કહેવામાં આવે છે, અર્થાત આ મારું પથનું કવચ છે. આ અટૂટ અક્ષય આંતરિક શક્તિને વેદોએ પથ્થરની ઉપમા આપી છે, કારણ કે એ મોટા મોટા હુમલાઓને રોકી શકે છે. આત્મિક શક્તિ અજય અને સંઘર્ષની અસરથી મુક્ત છે. આ શક્તિ પાપ અને પાપી બંનેનો નાશ કરી નાખે છે. આત્મબળ વાળો મનુષ્ય જીવનમાં ક્યારેય વિચારો અથવા પરાધીન બનીને જીવતો નથી. આવો મનુષ્ય યશસ્વી હોય છે અને સમાજમાં અગ્રગણ્ય બને છે. આ આપણી ફરજ છે કે આપણે આપણા આત્માની પ્રચંડ શક્તિને ઓળખીએ. સતત આત્મનિરીક્ષણ કરતા રહીને આત્માની ઉપર પડેલા દોષ દુર્ગુણોને દૂર કરતા રહીએ, જેનાથી આપણું જીવન આત્મ પ્રકાશથી ઝળહળી ઉઠે અને તેજસ્વી તથા વર્ચસ્વી બની શકે. આત્માની આ શક્તિ સંસારના અશક્ય કાર્યોને પણ શક્ય બનાવી શકે છે. પરમાત્માની શક્તિ પછી જો કોઈ શક્તિ હોય તો તે આપણા આત્માની જ છે. પોતાની શક્તિને જાળવી એ જ ઈશ્વરની ઉપાસના છે. આત્મદર્શન દ્વારા જીવન લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. જય ગુરુદેવ.